गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने अभ्यास करी रहा छे धोरण 11 प्रकरण 5 सपुष्प वनस्पतियों नी बाह्यकार विद्या विषय। तो अहींया आपने आ प्रकरण मां अगाउना लेक्चर्स मां आपने जोयो के पर्ण नी रचना, पर्ण ना प्रकारो जोई गया, साथे साथे जे पर्ण विन्यास एनी आपने चर्चा करी चुक्या छीए। आजना लेक्चर्स नी अंदर आपने जोईशु કે પર્ણ જે છે એ પ્રકાશ સંશ્લેષણ એટલે કે જે સામાન્ય કાર્ય છે એના ઉપરાંત અન્ય કાર્યો માટે શું થતો હોય છે, રૂપાંતરિત થતો જોવા મળે છે। જેમ આપણે મૂળની અંદર રૂપાંતરો જોઈ ગયા, પ્રકારના રૂપાંતરો જોઈ ગયા, એ પ્રમાણે આજે આપણે પર્ણના રૂપાંતરો વિશે જોઈશું। તો અહીંયા 5.3.4 ની ટોપિકમાં છે કે પર્ણના રૂપાંતરો। તો જનરલી આપણે જોઈએ છે કે પર્ણ તેના સામાન્ય કાર્ય, પર્ણ જે છે એ પર્ણ તેના સામાન્ય કાર્ય એ કયું કાર્ય કરે છે, તો એ કાર્ય કરે છે પ્રકાશ સંશ્લેષણનું। તો તેના સામાન્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ ઉપરાંત, પ્રકાશ સંશ્લેષણ ઉપરાંત અન્ય કાર્યો કરવા માટે, શું કરવા માટે, તો કે અન્ય કાર્યો કરવા માટે એ શું થતું હોય છે કે રૂપાંતરણ થતું જોવા મળે છે। તો અહીંયા પર્ણ એના સામાન્ય કાર્ય એટલે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એનું સામાન્ય કાર્ય હશે એ આપણે જાણીએ છીએ, પણ આ જે કાર્ય હશે એ ઉપરાંત અન્ય કાર્યો કરવા માટે એ રૂપાંતરણ લેતું જોવા મળે છે। તો એ કયા રૂપાંતરો લેશે, તો અહીંયા જોઈએ તો સૌથી પહેલા જો રૂપાંતરણની વાત કરીએ તો સૌથી પહેલું રૂપાંતરણ કયું હશે, તો એનું સૌથી પહેલું રૂપાંતરણ હશે ખોરાક સંગ્રહ। સૌથી પહેલું રૂપાંતરણ કયું હશે, તો કે ખોરાક સંગ્રહ માટેનો। હવે ખોરાક સંગ્રહ ની અંદર આપણે જોઈએ તો એનું ઉદાહરણ કયા છે, કઈ વનસ્પતિ છે કે જેના પર્ણો ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થતા હોય છે, તો ઉદાહરણ તરીકે છે ડુંગળી અને લસણ। આ બંને વનસ્પતિઓને આપણે સારી રીતે જાણીએ છીએ, કારણ કે આપણા રોજિંદા ખોરાકની અંદર આ બંને એટલે કે ડુંગળી અને લસણનો આપણે શું કરતા હોઈએ છીએ, ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આવા ડુંગળી અને લસણ જે છે એ શું કરે છે, ખોરાકનો સંગ્રહ કરે છે, અને ખોરાક સંગ્રહી ભાગનો જ આપણે આપણા ખોરાકની અંદર શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ। તો આ વનસ્પતિમાં શું થાય છે કે ડુંગળી અને લસણમાં જે પર્ણ હોય એ પર્ણનો કયો ભાગ, તો કે પર્ણ તલ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો ભાગ, પર્ણનો, પર્ણ તલનો જે ભાગ છે એ ભાગ શું કરે છે, ખોરાક સંગ્રહ કરી કેવો બને છે, માંસલ બને છે, જેને આપણે કહીએ દળદાળ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, પર્ણની અંદર કયો ભાગ ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે, તો કે ડુંગળી અને લસણ જેવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનો પર્ણ તલનો જે ભાગ છે એ પર્ણ તલનો ભાગ શું કરે છે, તો કે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બનતો જોવા મળે છે। ચાલો આપણે જોઈએ તો એ કયો ભાગ, તો આપણે ડુંગળી અને લસણને જોયું છે, એને ખાધું પણ છે, તો આપણે જોઈએ તો શું કહેશે, આવો જે ડુંગળી કે લસણ ની અંદર આપણને જે ભાગ જોવા મળે છે, આપણે જોતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આવો જે વ્હાઇટ કલરનો જે પોર્શન આપણને જોવા મળે છે એની અંદર, જયારે ઉપરના પેલા ફોતરા આપણે કાઢતા જઈએ એક એક કરીને, તો છેલ્લે આવો ભાગ આવે છે, અને આવો જે ભાગ છે એ શેનો છે, તો એ ડુંગળી કે ડુંગળીનો કયો ભાગ છે, તો કે એ પ્રકાંડ છે, એ કયો ભાગ છે, તો કે પ્રકાંડનો ભાગ છે, અને આવા પ્રકાંડના ભાગ ઉપર આપણે જાણીએ છે શું ગોઠવાયેલું હોય છે, તો આ પ્રમાણેની રચના હોય છે, હોય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો, આવી રચના હોય,
અને એવા ફોતરાને આપણે એક એક ફોતરાને દૂર કરતા જઈએ તો શું થતો જાય છે? તો અંદરથી નવા ફોતરા આવતા જાય છે. અને આ જે ખોરાક સંગ્રહી ભાગ છે એ શેનો છે? તો કે પર્ણતલ છે. અને કેવું બન્યો? આવરક પર્ણતલ બન્યો છે. એટલે કે ચારે બાજુ શું કરે છે? એ આવરણ કરીને ગોઠવાયેલો છે. આ ડુંગળીના બધા પડ છે કે જે પડ આ શું છે? ખોરાક સંગ્રહી રચના છે. ખોરાક સંગ્રહી ભાગ છે અને જેનો આપણે શું કરીએ છીએ? ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ડુંગળી અને લસણની અંદર એનો પર્ણતલનો જે ભાગ છે શું કરે છે? ખોરાક સંગ્રહ કરી માંસલ અને દરદાળ બને છે. ચલો, એક રૂપાંતરણ થઈ ગયું. હવે બીજા રૂપાંતરણની આપણે વાત કરીએ. પેલું બીજું રૂપાંતરણ કયું છે? તો કે બીજું રૂપાંતરણ છે આરોહણ માટેનું. ચલો, આરોહણ માટેના રૂપાંતરણ જોઈએ. તો કે છે આરોહણ માટેના રૂપાંતરણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો એનું ઉદાહરણ છે વટાણા. કયું ઉદાહરણ છે? વટાણા. અને વટાણા વનસ્પતિની અંદર પોચની કેટલીક પર્ણિકાઓ, પણ કેવું હોય? સંયુક્ત પણ હોય. આમ સંયુક્ત પણની પોચની કેટલીક પર્ણિકાઓ એ કેવી બને છે? તો કે સૂત્રમય બને છે. અને વટાણા વનસ્પતિને શું કરે છે? તો આધાર અને આરોહણમાં મદદ કરે છે. તો વટાણા વનસ્પતિની જો વાત કરીએ તો આ વનસ્પતિની અંદર શું થાય છે? તો વટાણાની અંદર શું કહે છે કે આ વનસ્પતિમાં શું હોય છે? કે સંયુક્ત પર્ણ. કેવું પર્ણ? સંયુક્ત પર્ણની ટોચની, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કહી કે ટોચની કેટલીક પર્ણિકાઓ, કેટલીક પર્ણિકાઓ કેવી બને છે? સૂત્રમય બને છે. સૂત્રમય બની આરોહણમાં શું કરે છે? આરોહણમાં મદદ કરે છે. આરોહણમાં શું કરે હશે? તો કે મદદ કરે છે. અને આપણે સંયુક્ત પર્ણ વિશે ઓલરેડી સમજી ચુક્યા છીએ. તો સંયુક્ત પર્ણ એટલે શું કહે છે? કે પર્ણ શું થયું હોય? પર્ણ છેદન એટલું હોય છે કે મધ્ય શિરા સુધી પહોંચી જાય. અને પર્ણ શેમાં રૂપાંતરિત થઈ જાય? તો પર્ણિકાઓમાં રૂપાંતરિત થતો જોવા મળે છે. ચલો, એની પણ આકૃતિ આપણે જોઈ લઈએ. તો વટાણાની અંદર શું થાય છે? તો કે છે આ પર્ણની રચના જોઈએ તો આ સુધી ગયો પત્રાક્ષનો ભાગ છે. અને પત્રાક્ષના ભાગ ઉપર શું આવેલું હોય? તો કે પર્ણિકાઓ હોય છે. તો આવી ગઈ પર્ણિકા. તો શું કહે છે? કે વટાણા વનસ્પતિની અંદર પર્ણ જે છે એ પર્ણની ટોચની કેટલીક પર્ણિકાઓ, તો આ ભાગ કયો થઈ ગયો? ટોચનો. અને ટોચની કેટલીક પર્ણિકાઓ કેવી બને છે? તો કે સૂત્રમય બને છે. અને સૂત્રમય બની શું કરે છે? આધાર અને આરોહણમાં વનસ્પતિને મદદ કરે છે. તો આ રચના કેવી બની ગઈ? સૂત્રમય રચના બની ગઈ. અને આવી સૂત્રમય રચના શું કરે છે? તો કે વનસ્પતિને આધાર અને આરોહણમાં શું કરે છે? તો કે મદદ કરે છે. ચલો, હવે આગળ એક બીજું રૂપાંતરણ જોઈએ પર્ણનું. તો એ છે રક્ષણ માટેનું. એ કયું રૂપાંતરણ છે? તો કે રક્ષણ માટેનું. અને રક્ષણ માટેના રૂપાંતરણની વાત કરીએ તો એનું ઉદાહરણ તરીકે શું લઈ શકાય? તો એનું ઉદાહરણ છે થોર અને ફાફડા. થોર, થોર અને બીજી કઈ વનસ્પતિ? તો કે ફાફડા થોર. તો આ બંને વનસ્પતિઓ જયારે જોઈએ છે ત્યારે કયા પ્રદેશમાં ઉગે છે? તો કે રણ પ્રદેશમાં ઉગે છે. કયા પ્રદેશમાં? તો કે શુષ્ક પ્રદેશમાં ઉગે છે. કયા પ્રદેશમાં? શુષ્ક પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ છે. અને આવી વનસ્પતિઓ
ને અંદર શું થાય છે, જો પર્ણ મોટા હશે પહોળા હશે તો ઘટના કઈ ઘટશે, ત્યાં ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે અને પરિણામ સ્વરૂપે બાષ્પોત્સર્જનનો દર શું થશે, વધી જશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું કહેશે કે થોર અને ફાફડાથોર જેવી જે વનસ્પતિઓ છે એ રણ પ્રદેશમાં ઉગે છે અને રણ પ્રદેશમાં ઉગતી હોવાથી શું થશે, રણમાં ગરમીનું પ્રમાણ પણ કેવું હોય, ઊંચું હોય અને પરિણામ સ્વરૂપે શું થાય છે, જો એના પર્ણો પહોળા વિસ્તૃત હશે તો ઘટના શું ઘટશે, બાષ્પોત્સર્જનનો દર વધી જાય છે અને વધુ થતો બાષ્પોત્સર્જનનો દર ને પરિણામે વનસ્પતિનું જીવન જોખમાય છે. તો આવી પરિસ્થિતિની અંદર વનસ્પતિ પોતાના અસ્તિત્વને ટકાવી શકે એ માટે શું કરે છે, તો કે પર્ણો જે હોય એ પર્ણો શું કરે છે, તો કે કંટક જેવી રચનામાં, કંટક જેવી રચનામાં પરિણમી, કેવી રચનામાં પરિણમી, તો કે કંટક જેવી રચનામાં પરિણમી એ બાષ્પોત્સર્જનના દરને શું કરે છે, બાષ્પોત્સર્જનના દરને શું કરે છે, તો કે ઘટાડે છે. બાષ્પોત્સર્જનના દરને શું કરે છે, ઘટાડે છે અને વનસ્પતિનું જે જીવન છે એ શું થાય છે, ટકી શકે છે. અને એનું જો આપણે આકૃતિ દોરી સમજવાનો પ્રયત્ન કરીએ તો ફાફડા તો કેવી રચના ધરાવે છે, તો કે આવી રચના. અને ફાફડા થોર પર જે પર્ણો હતા એ કેવી રચનામાં પરિણમે છે, તો કે કંટક જેવી રચનામાં પરિણમે છે, આવી રચનામાં પરિણમે છે. શું થઈ ગયું કે કંટકમાં રૂપાંતરિત થઈ ગયા અને પરિણામ સ્વરૂપે શું થાય છે, વનસ્પતિનું રક્ષણ થતું જોવા મળે છે. ચલો આપણે ત્રણ ઉદાહરણ જોઈ ગયા, હવે એનો રૂપાંતરણ અન્ય રૂપાંતરણ જોઈએ. તો શું કહેશે, પ્રકાશ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ, શેના માટેનું, પ્રકાશ સંશ્લેષણ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ. ચલો અહીંયા હવે જોઈએ તો પર્ણો શું કરે છે, પર્ણનો કોઈ એવો ભાગ જે પ્રકાશ સંશ્લેષણમાં શું કરે છે, વનસ્પતિને મદદ કરે છે. તો અહીંયા એનું ઉદાહરણ પ્રકાશ સંશ્લેષણ માટે જોઈએ તો એનું ઉદાહરણ કયું હશે, તો કહેશે ઓસ્ટ્રેલિયન બાવર, ઓસ્ટ્રેલિયન બાવર. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ રૂપાંતરો છે પર્ણના, એ રૂપાંતરોની સાથે સાથે એના ઉદાહરણોને પણ બરાબર શું કરી લઈશું, યાદ કરી લઈશું. તો પ્રકાશ સંશ્લેષણ માટે જોઈએ તો શું કહેશે કે ઓસ્ટ્રેલિયન બાવર જે છે એની અંદર જે પર્ણો છે એ કેવા છે, નાના અને અલ્પજીવી છે. કેવા છે, તો ઓસ્ટ્રેલિયન બાવરમાં આ જે વનસ્પતિ છે એ વનસ્પતિના પર્ણો કેવા છે, કદમાં નાના છે અને સાથે સાથે કેવા છે, અલ્પજીવી, અલ્પજીવી છે. તો કદમાં નાના અને અલ્પજીવી છે એટલે થોડાક સમય માટે જીવંત રહેશે. હવે જો પર્ણો જેના ઉપર વધારે સમય સુધી નહીં ટકી શકે તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ કરશે, તો વનસ્પતિનું અહીંયા જીવન શું થાય, જોખમાય છે, એના અસ્તિત્વ ઉપર શું થાય, અસર પડે છે. તો આવા સંજોગોની અંદર શું થાય છે, તો ઓસ્ટ્રેલિયન બાવરની અંદર જે પર્ણનો પર્ણદંડ, પર્ણનો પર્ણદંડ એ કેવો બને છે, તો કે વિસ્તૃત અને લીલો બને છે.
પણ ધન કેવો બન્યો છે તો લીલો બન્યો છે અને લીલાની સાથે કેવો બન્યો છે તો કે વિસ્તૃત બન્યો છે વિસ્તૃત બની વિસ્તૃત એટલે કેવો બન્યો છે પહોળો બન્યો છે વિસ્તૃત બની શું કરે છે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ નો શું કરે છે કાર્ય કરે છે તો ઓસ્ટ્રિયન બાવર ની અંદર પર્ણનો પર્ણદંડ જનરલી આપણે જોતા હોઈએ છે કે વનસ્પતિ ની અંદર પર્ણદંડ કેવો હોય કે નળાકાર હોય દાંડી જેવો હોય પણ અહીંયા આવો દાંડી જે હશે એ કેવી બની તો લીલી અને વિસ્તૃત બની છે અને આવી રચનાને શું કહેશે દાંડી પત્ર આ શબ્દને બરાબર યાદ રાખી લેજો શું કહેશે દાંડી પત્ર કહે છે આવી રચનાને શું કહેશે દાંડી પત્ર જેને બરાબર યાદ રાખી લેવાની જરૂર છે ચલો આપણે હવે એને આકૃતિ દ્વારા સમજીએ કે ઓસ્ટ્રેલિયન બાવરની અંદર કેવી દાંડી પત્ર બને છે તો આપણે જોઈએ તો વનસ્પતિનું આ પ્રકાંડ આવી ગયું ઓકે ચલો પ્રકાંડ ઉપર આપણે જયારે જોઈએ છે ત્યારે વનસ્પતિની અંદર દાંડી કેવી હોય તો આવી જ હોય હોય કે નહીં પર્ણદન કેવો બને છે કે દાંડી જેવો જ હોય મોટા ભાગે વનસ્પતિઓમાં કેવી હોય નળાકાર દાંડી જેવી રચના હોય તો આવો જે પર્ણદંડ હતો એ પર્ણદંડની ટોચ પર જયારે જોઈએ છે ત્યારે પર્ણો આપણને જોવા મળે હશે પણ એ પર્ણો કેવા હોય છે ચલો જોઈ લઈએ પણ તો પર્ણો કેવા હોય છે નાના હોય છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો એના ઉપર આવો જે પર્ણિકા સ્વરૂપે જોવા મળતા જે પર્ણ હશે એ પર્ણ કેવા હોય છે તો કે નાના હોય છે અને આવા નાના પર્ણ પણ કેવા હોય છે કે અલ્પજીવી હોય છે આવા જે પર્ણ જે છે એ પર્ણો ખૂબ નાના હોય છે કારણ કે પર્ણિકાઓ ખૂબ નાની છે અને આવી જે ભાગ છે એ પણ કેવો છે અલ્પજીવી છે તો થોડાક સમય પછી શું થાય છે મૃત્યુ પામે છે તો આવા સંજોગોની અંદર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આવા સંજોગોમાં જે આ પર્ણદંડ હતો જે નળાકાર હોય એ કેવો બની જાય છે કે વિસ્તૃત અને લીલો બની હશે કેવો બની ગયો જોજો અહીંયા કેવો બની ગયો દાંડી હવે કેવી બની તો કે વિસ્તૃત અને લીલી બની છે અને વિસ્તૃત અને લીલો બની એ શું કરે છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે તો ઓસ્ટ્રેલિયન બાવરમાં કયો ભાગ પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લેશે તો કે દાંડી પત્ર એટલે કે જે પર્ણદંડ હોય આ કયો ભાગ છે તો કે પર્ણદંડનો ભાગ છે અને એ પર્ણદંડ કેવો બન્યો તો કે પહોળો અને વિસ્તૃત પહોળો વિસ્તૃત અને કેવો બન્યો લીલો બન્યો અને એ દાંડી પત્ર દ્વારા શું થાય છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થતો જોવા મળે છે ચલો પ્રકાશ સંશ્લેષણના રૂપાંતરણ પછી માટીના રૂપાંતરણ પછી જોઈએ તો છેલ્લું પર્ણનું જો રૂપાંતરણ હોય તો એ છે કીટ ભક્ષણ શું છે કીટ ભક્ષણ હવે વિદ્યાર્થી મિત્રો આપણને એમ થાય શું વનસ્પતિઓ પણ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હશે તો હા વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ પણ કીટકને શું કરે છે ભક્ષણ કરે છે તો આ કઈ વનસ્પતિઓ હશે જે કીટકોનો ભક્ષણ તરીકે ઉપયોગ કરે છે તો આ એવી વનસ્પતિઓ હશે કે જે નાઇટ્રોજન વગર ની જે ભૂમિ હશે એ ભૂમિની અંદર ઉગતી જોવા મળે છે કે જે ભૂમિની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય છે એવી ભૂમિની અંદર આ વનસ્પતિઓ ઉગતી હોય છે અને એ નાઇટ્રોજનની કમીને પૂરી કરવા માટે એ ઉણપને પૂરી કરવા માટે વનસ્પતિઓ શું કર્યું હશે રૂપાંતરણ લીધો હશે અને કીટકો શું કરે છે ભક્ષણ કરી એ નાઇટ્રોજનની કમીને શું કરે છે પૂરી કરે છે તો કીટ ભક્ષણ તરીકે જોઈએ તો એના ઉદાહરણ આપણે જોઈએ તો કઈ વનસ્પતિઓ કીટ ભક્ષણ તરીકે જોવા મળે છે તો કે છે નિપેન્થસ નિપેન્થસ અને નિપેન્થસ ને શું કહે છે કળશ પર્ણ કળશ પર્ણ અને બીજી કઈ છે તો કે યુટ્રિકુલારિયા જેને કહે છે અર્કજવર અર્કજવર જેને કહે છે યુટ્રિકુલારિયા
ट्री क्यूलारिया એટલે કે અર્ક જવર. તો બંને વનસ્પતિઓ એ શું કરે છે? કીટ ભક્ષણ કરે છે. અને એના માટે શું કહે છે કે પર્ણનો જે ભાગ હોય એ પર્ણનો ભાગ એ કીટ ભક્ષણ માટે શું થાય છે? રૂપાંતરિત થાય છે. તો પર્ણો જે હશે એ પર્ણો કઈ રચનામાં પરિણમે છે? તો કે કીટ ભક્ષણ, કીટ ભક્ષણ માટેની રચનામાં શું થાય છે? પરિણમે છે. હવે આવી જો વનસ્પતિની વાત કરીએ કે પર્ણ કેવી રીતે રૂપાંતરિત થાય છે, તો ચલો વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ દોરી કાઢીએ જેનાથી આપણે સહેલાઈથી સમજી શકીએ. ચલો પેન્થસ એટલે કરશ પર્ણની આપણે વાત કરીએ. કરશ એટલે લોટો, કરશ એટલે આપણે એને શું કહીશું? લોટો. તો પર્ણ કેવી રચનામાં? તો કે કરશ જેવી રચનામાં પરિણમે છે, લોટા જેવી રચનામાં પરિણમે છે. ચલો જોઈએ તો શું કહેશે એ વનસ્પતિના પર્ણની જો આપણે રચના જોઈએ તો આ પર્ણ નો ભાગ છે. આ શું છે? પર્ણ નો ભાગ છે. અને આવું પર્ણ એ શેની અંદર પરિણમ્યું? કે કળશ જેવી રચનામાં પરિણમ્યું હશે. કળશ પર્ણ એક એવો આકર્ષક લોટાની અંદર પરિણમે છે કે જેના પરિણામ સ્વરૂપે કીટકો એના પ્રત્યે શું થાય છે? તો કે આકર્ષતા હોય છે. અને આકર્ષાઈને આ લોટાની જે મુખની ધાર હોય એના ઉપર આવીને શું થાય છે? બેસે છે. અને સરકીને એ કીટક સીધો ક્યાં જતો રહેશે? તો કે લોટાની અંદર જતો રહેશે. અને આવો જે લોટો છે એટલે કે જે કરશ છે એ કરશ એ પાચક ઉત્સેચકોથી ભરેલો હોય છે. અને પરિણામ સ્વરૂપે શું થાય છે? તો પરિણામ સ્વરૂપે જે કીટક એ કરશની અંદર આવે છે એનું પાચન થઈ જાય છે. અને એ પચિત જે કીટકના જે દ્રવ્યો હશે એ પોષક દ્રવ્યોનો શું થાય? તો કરશની દિવાલથી શોષિત થાય છે. અને વનસ્પતિને જે જરૂરી એવા જે દ્રવ્યો છે એની શું થાય છે? પ્રાપ્તિ થાય છે. આ રીતે કરશ પર્ણ કે યુટિક્યુલરિયા જેવી એટલે કે અર્ક જવર જેવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ શું કરે છે? પોતાની વનસ્પતિ માટે જે જરૂરિયાત છે એને પૂરી કરતા જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે વનસ્પતિની અંદર પર્ણ કેવા રૂપાંતરો લેતો જોવા મળે છે. સૌથી પહેલા જોઈ ગયા ખોરાક સંગ્રહ માટેના, પછી જોયું આરોહણ માટે, રક્ષણ માટે, પ્રકાશ સંશ્લેષણ માટે, અને છેલ્લો જોયો કીટ ભક્ષણ માટે જે વનસ્પતિના પર્ણો છે એ રૂપાંતરણ લેતા જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે પણ ભણ્યા છે સરસ મજાના ચાક દ્વારા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો છે. આમાંનું ઘણું બધું એવું છે કે જે આપણી એનસીઆરટી બુકમાં આપેલો નથી, પણ અહીંયા મેં જે તમને ભણાવ્યું છે એ સરસ ચાર્ટ સ્વરૂપે અને એની જે રૂપાંતરિત રચનાઓ છે એને સરસ રીતે સમજાવી છે, સાથે આકૃતિઓ પણ છે. અને આવી આકૃતિ આપણી એનસીઆરટી બુકમાં છે નહીં. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને જે આકૃતિ છે એ આકૃતિઓ પણ આપણે સાથે સાથે દોરીશું અને એને સરસ રીતે આ ટોપિકને નોટ કરીશું કે જેનાથી પાછળના સમયની અંદર પણ જ્યારે આપણો પરીક્ષાનો નિકટનો સમય હોય એ વખતે આવું જો ચાર્ટ ફોર્મની અંદર આપણા જોડે મટીરિયલ હોય તો આપણે સરળતાથી અને ઝડપથી આપણે શું કરી શકીએ છીએ? એને રિફર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોપિકને અહીંયા સુધી રાખીએ છીએ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.